કચ્છના છેવાડાના અબડાસા તાલુકામાં આ વર્ષે શ્રીકાર વરસાદ બાદ હવે પાણીજન્ય રોગોએ કહેર મચાવ્યો. વરસાદ બાદ દૂષિત પાણીના કારણે તાવ, ઝાડા, ઉલટી, શરદી, ઉધરસ જેવા રોજના અનેક બીમાર દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે પહોંચી રહ્યા છે અને લાંબી કતારો. સમગ્ર કચ્છની સાથે જિલ્લાના સરહદી લખપત તાલુકામાં પણ આ વર્ષે જુલાઈ મહિનાથી મેઘરાજાએ પધરામણી કરી હતી તો બે મહિનાથી કચ્છ સમયમાં પૂરી સિઝનનો 164% વરસાદ નોંધાયો છે. પુષ્કળ વરસાદ બાદ તાલુકામાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. પ્રદૂષણ પાણીને લઈને, દૂષિત પાણીના કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી જેવા અનેક બીમારીઓથી પીડાતા દર્દીઓ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. સરકારી આંકડા મુજબ રોજના 250 થી 300 દર્દીઓ ઓપીડીની મુલાકાત લઈ રહ્યા છે, એટલે કે દર્દીઓ જે છે તે દવા લેવા માટે આવી રહ્યા છે રોગચાળાને લઈને. તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આ કેસોમાં મેલેરિયા અથવા ડેન્ગ્યુના કેસ દેખાતા નથી, પરંતુ આ વર્ષે વાયરલ ઇન્ફેક્શનના કારણે તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં વધારો થયો છે. તો આ વચ્ચે તાલુકા આરોગ્ય અધિકારીએ લોકોને અપીલ કરી હતી કે હાલ સિઝનને ધ્યાનમાં રાખી ઉકાળેલું પાણી જ પીવું જોઈએ, તો સાથે જ વાસી ખોરાક પણ આરોગવો જોઈએ નહીં. જે મચ્છરજન્ય ઉપદ્રવ વધ્યો હોય તેવી જગ્યાએ પણ પાણી ભરાય નહીં તેની સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું. આમ હવે વરસાદી કહેર બાદ હવે શરૂ થયો છે પાણીજન્ય રોગચાળો. કચ્છ જિલ્લાના અબડાસા સહિત છેવાડાના વિસ્તારોમાં દર્દીઓમાં થઈ રહ્યો છે નોંધપાત્ર વધારો. હાલ અબડાસા તાલુકામાં રોગચાળો વધી ગયો છે, જેથી કરીને તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી અને શરીરના કળતરના બહુ કેસીસ આવી રહ્યા છે, જેથી કરીને ઓપીડી લગભગ 250-300ની આસપાસ પહોંચી જાય છે. વાયરલ ઇન્ફેક્શન છે, મેલેરિયા કે એટલું બધું નથી, પણ વાયરલ ઇન્ફેક્શનને કારણે આ બધું છે. અને જે વરસાદ પડી ગયો એના કારણે ઝાડા, ઉલટી ના કેસ વધી ગયા છે અને દર્દીને સામાન્ય ફ્લૂને લીધે પણ કળતરની, શરીરમાં કળતર અને શરદીને ખાંસી રહી છે, જેનો પણ કેસ વધવા માંડ્યા છે. લોકોને શું અપીલ? લોકોને અપીલ એટલી જ કરવાની કે ભાઈ તમે જે અત્યારે જે ઝાડા ઉલટીના કેસ જે વધી રહ્યા છે એનું કારણ દૂષિત પાણી, દૂષિત ખોરાક એના લીધે હોય છે, જેથી કરીને પાણી ગરમ કરીને ઠંડુ કરો પછી પીઓ અને ખોરાક ગરમ પીઓ, ખાઓ, ઠંડો ખોરાક ના ખાઓ, વાસી ખોરાક ના ખાઓ, પાણી પણ પ્રદૂષિત ના પીવાય એ ધ્યાન રાખવું પડે. અને મચ્છરોનો જે ઉપદ્રવ જે થતો હોય એ જગ્યાએ પાણી, પાણીના જે ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હોય એને સાફ કરવા પડે, ઉલેચવા પડે. અને જ્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાન છે ત્યારે ઘરમાં પાણી જ્યાં ઢાંકેલું પડ્યું હોય આપણું સ્ટોરેજનું એના ઢાંકેલું રાખ્યું હોય તો એમાં મચ્છર પેદા ના થાય. એટલે એ આપણે ઘરમાં તો રાખવાનું છે, બહાર પણ આપણે ફળિયામાં અથવા આગળ જે ખુલ્લી મેદાનમાં પણ મચ્છર થાય એવા ખાબોચિયા ભરાયો એમાં મળેલું હોય કાં તો કેરોસીન નાખવું જરૂરી છે, જેથી કરીને મચ્છર ઉત્પત્તિ ઓછી થઈ જશે.